हेलो एवरीवन, वेलकम टू माय चैनल। आजे हूँ तमारी साथे होममेड टोस्ट नी रेसिपी लईने आवी छू। आ टोस्ट मैं घरे ज बनाव्या छे। तमे एने कढ़ाई में मैं ओवन में बनाव्या छे, तमे एने कढ़ाई में पण बनावी सको छो। तो टोस्ट ने केवी रीते बनाववा ए बधुं ज मेजरमेंट अने टिप्स ट्रिक्स साथे वीडियो शुरू करिए। टोस्ट घरे बनाववा बहु ज ईजी छे, तो चलो सामग्री जोई लईए। ए माटे मैं मेंदो लीधो छे, मिल्क पाउडर, दळेली साकर, दूध, बेकिंग पाउडर, बेकिंग सोडा अने लेमन एसेंस लीधु छे। फ्रेंड्स, आटली वस्तु के तमारे टोस्ट बनावा माटे जोशे। टोस्ट बनावता पहला आपणे केक बनावी पड़शे, ए माटे आपणे एक ब्रेड टीन लीधु छे। हवे ब्रेड टीन ने हूँ ऑइल थी ग्रीस करी लईश। जो तमारी पासे ब्रेड टीन न होय तो तमे गोल डब्बा में पण करी सको छो अने पछी एने लांबा आकार पाड़ी अने टोस्टनो आकार आपी सको छो। फ्रेंड्स, तमारे एने सारी रीते ग्रीस करी लेवानुं छे, जेथी करी ज्यारे तमे केकने बहार काढो त्यारे ए आसानीथी आवी जाए बहार। हवे हूँ एमां थोड़ो मेंदो स्प्रिंकल करी अने बराबर रीते स्प्रेड करी लईश। आ पण करवू खास जरूरी छे। फ्रेंड्स, हवे वधारानो मेंदो छे ए तमारे काढी लेवानो छे। વધારાનો મેંદો કાઢવો ખાસ જરૂરી છે, નહીતર તમારે નીચેથી કેક બળી જશે। એટલે ફ્રેન્ડ્સ, આ વાતનું પણ તમે ખાસ ધ્યાન રાખજો। હવે મેં એને ડીશમાં કાઢી લીધો છે, તમે જોઈ શકો છો કે સરસ રીતે ટીન ગ્રીસ થઈને રેડી થઈ ગયું છે। હવે આપણે કેકનું બેટર બનાવશું, એ માટે મેં એક બાઉલ લીધું છે। બાઉલમાં મેં એક કપ મેંદો લીધો છે પ્લસ હાફ કપ મેંદો લઈશ, એટલે કે તમારે 1.5 કપ મેંદો લેવાનો છે। ગ્રામમાં ગણીએ તો 180 ગ્રામ મેંદો થશે। હવે 3 ટેબલસ્પૂન મેં મિલ્ક પાવડર લીધો છે, એટલે કે 35-40 ગ્રામ મિલ્ક પાવડર થશે। હવે મેં 1/2 કપ દળેલી ખાંડ લીધી છે, ગ્રામમાં ગણીએ તો 80-100 ગ્રામની વચ્ચે થશે। હવે 1 ટીસ્પૂન બેકિંગ પાવડર લીધો છે, 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા લીધો છે। અત્યારે હું મેંદાની સાથે કેક બનાવી રહી છું, તમે ઘઉંના લોટને પણ બનાવી શકો છો અને સોજીની પણ બનાવી શકો છો। હવે બધું જ બરાબર પહેલાં હું મિક્સ કરી લઈશ। ડ્રાય વસ્તુ પહેલાં તમારે મિક્સ કરી લેવાની છે, જેથી કરી બેકિંગ પાવડરને સરસ રીતે મેંદામાં મિક્સ થઈ જાય। હવે એમાં 1 કપ દૂધ લઈશ। જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ। હવે થોડું થોડું દૂધ ઉમેરી હું બેટર રેડી કરીશ। તમારે એકી સાથે દૂધને એડ નથી કરવાનું, નહીતર તમારા બેટરમાં લમ્સ આવી જશે। તમારે આ આપ્યું છે એ પ્રમાણે જ મેજરમેન્ટ ફોલો કરવાનું છે। 1.5 કપ મેંદો હશે તો 1 કપ દૂધ જોશે। જો તમારો મેંદો જૂનો હશે તો તમારે કદાચ માઇનસ પ્લસ થાય તો 1 ટેબલસ્પૂન જેટલું દૂધ વધારે લેવાનું। હવે હું એને એક જ ડાયરેક્શનમાં બરાબર બીટ કરી લઈશ। હવે એમાં હું લેમન એસેન્સ એડ કરીશ। અત્યારે હું 2-3 ટીપા લેમનના એડ કરીશ। જો તમારી પાસે લેમન એસેન્સ ન હોય તો તમે એલાયચીની ફ્લેવર પણ આપી શકો છો, એટલે કે તમારે એલાયચીના દાણા અંદર એડ કરવાના, જેથી કરી તમને એલાયચીનો ટેસ્ટ બ્રિટાનિયા ટોસ્ટ ખાતા હશો એવો આવશે। બેટર બરાબર બીટ થઈને રેડી થઈ ગયું છે અને ઓવનને મેં 180 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા રાખી દીધું છે। હવે બેટરને હું બ્રેડના ટીનમાં પોર કરી દઈશ।
તમે જો નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો તો તમારા ટોસ્ટ એકદમ બહાર બેકરીમાં મળે છે એવા જ બનશે। અત્યારે મેં વ્હાઇટ ટોસ્ટ જ બનાવ્યા છે, પણ તમે થોડો યલો ફૂડ કલર નાખીને પણ બનાવી શકો છો। હવે મેં 180 ડિગ્રી ઉપર 30-35 મિનિટ માટે બેક કરવા રાખી દીધું છે। તમારું ઓવન કઈ સાઇઝનું છે એ ઉપર ડિપેન્ડ રહેશે ફ્રેન્ડ્સ। કેક બનીને રેડી થઈ ગઈ છે, હવે આને 4-5 કલાક માટે ઠંડી કરવાની છે। આ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે બનાવવાના છીએ ટોસ્ટ। ટોસ્ટ માટે તમારે કેકને ઠંડી કરવી ખાસ જરૂરી છે। કેક ઠંડી થઈને રેડી થઈ ગઈ છે, હવે મેં એને અનમોલ્ડ કરી દઈશ। બની છે ને સરસ। હવે હું આને કટ કરી લઈશ ફ્રેન્ડ્સ। હવે આપણે આને પણ ઓવનમાં જ બનાવવાના છીએ, પણ આમાં ઓવન તમારે ઠંડુ હોવું જોઈએ, એને પ્રીહીટ કરવાનું નથી। તમે આને કડાઈમાં પણ બનાવી શકો છો। તમે જોઈ શકો છો કે કેટલી સરસ જાળી પડી ગઈ છે। હવે આ કેકમાંથી આપણે રિસ્ક બનાવશું, એટલે કે ટોસ્ટ બનાવશું। ઘરે રસ્ક બનાવવા બહુ સહેલા છે। હવે મેં એક બેકિંગ ટ્રે લીધી છે, હવે બધી જ બ્રેડ કેકને હું અંદર આરામથી ગોઠવી લઈશ। તમારું ઓવન એકદમ ઠંડુ હોવું જોઈએ ફ્રેન્ડ્સ। ફરીવાર રિપીટ કરી દઉં છું કે તમારે ઓવનને પ્રીહીટ કરવાનું નથી, તો જ રસ બનશે। બધી જ કેક મેં બેકિંગ ટ્રેમાં લઈ લીધી છે અને ઓવનને મેં 150 ડિગ્રી પર રાખ્યું છે। તમારે 150 ડિગ્રી પર જ બેક કરવાના છે અને ઠંડુ ઓવન રાખવાનું છે। કડાઈમાં બનાવતા હોય તો કડાઈ પણ તમારે ઠંડી જ રાખવાની છે, પ્રીહીટ કરવાની નથી ફ્રેન્ડ્સ। અને આને હું 150 ડિગ્રી પર પહેલાં 25 મિનિટ બેક કરીશ અને પછી એકવાર પલટાવીને ફરીવાર 25 મિનિટ બેક કરીશ, એટલે આશરે એને 45-50 મિનિટ જેવું લાગશે। જો તમારું ઓવન નાનું હશે તો એમાં થોડો ટાઈમ માઇનસ પ્લસ થશે, કડાઈમાં પણ આટલો જ ટાઈમ થાય છે। એક સાઈડ બેક થઈને રસ તૈયાર થઈ ગયા છે, હવે હું એને પલટાવી દઈશ। આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે ફ્રેન્ડ્સ, નહીતર તમારા ટોસ્ટ લૂઝ બની જશે, એટલે કે પોચા પડી જશે। હવે આને પણ હું ફરીથી 150 ડિગ્રી પર 25 મિનિટ માટે મૂકીશ। તમને જો એવું લાગે કે થોડા કાચા છે તો તમે ફરીવાર 5 મિનિટ રાખી શકો છો। હવે મેં એને રેક ઉપર ઠંડા કરવા રાખી દીધા છે। આ પ્રોસેસ પણ કરવી ખાસ જરૂરી છે ફ્રેન્ડ્સ, જો આ પ્રોસેસ નહીં કરો તો તમારા ટોસ્ટ લૂઝ થઈ જશે। હવે મેં એને એક પ્લેટમાં સર્વ કરી દીધા છે। બન્યા છે ને સરસ બાર જેવા જ। જરૂરથી એકવાર ઘરે બનાવજો। મારો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક આપજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો। ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો। હવે હું તમને મળીશ એક નવી રેસીપીની સાથે। બાય।